નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છે ને? આજે આપણે ધોરણ 2 એની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ 8 સોય સંચોને સાબુ એનો પાઠ કયો ભણવાનો છે? 7 ભણવાનો. કયો ભણવાનો છે? 7 ભણવાનો છે. તો તમે બધા તૈયાર છો? ચાલો, તૈયાર છે ને? મજા આવશે હા તમને બધાને, ખબર છે ને? હા, સરસ. એમાં શું છે? ઉખાણા વાંચો અને એના ઉત્તર લખો. તમને બધાને ઉખાણા આવડતા હશે, જુદા જુદા. તો આમાં શું છે? ઉખાણા આપ્યા છે, એને વાંચી અને એને ઉત્તર લખવાના. પછી અમુકનો ઓળખો અને એનું નામ લખવાનું છે. બરાબર છે? તો તમારી જે સજ્જય પોથી છે, સજ્જય જેને જૂની સજ્જય પોથી હશે એને પાન નંબર 57 છે. નવીમાં પણ 100 નંબરથી ચાલુ થાય છે. તો તમારી જે સજ્જય પોથી છે એમાં પ્રવૃત્તિઓ એવું લખ્યું છે જે તમારે જાતે કરવાનું છે, પણ આ તમને સમજાવું છું તે રીતે કરજો. તે એની અંદર ઉખાણા વાંચો અને ઉત્તર લખો. જો બધા ઉખાણા આપ્યા છે, એક નંબર છે, સવાર પડે હું વકડે જાઉં, ગેટા બકરા લેતો જાઉં, કહો તમે હું કોણ છું, તો તમને આવડતું હશે. બરાબર છે ને? પછી મને ઓળખી મારું નામ લખવાનું છે, એ પણ તમને આપ્યા છે. ને મૌખિક જે ઉત્તરો છે એ તમારી જાતે લખવાના છે. પાન નંબર 57 ઉપર આપ્યા છે. તો ચાલો, બધા તૈયાર છે ને? હા, ચાલો. હા, હું વાંચું છું, તમારે જવાબ બોલવાના. તૈયાર છો? સરસ. ઉખાણા વાંચો અને ઉત્તર લખો. સવાર પડે હું વગડે જાઉં, ગેટા બકરા લેતો જાઉં, કહો તમે હું કોણ છું. કોણ છે? ગેટા બકરા લઈને કોણ જાય? ગોવાળ તો કાયમ લઈને જાય, પણ ગેટા બકરા લઈને કોણ જાય? કોણ જાય? ભરવાડ જાય. કોણ જાય છે? ભરવાડ. બરોબર છે? ભરવાડ ગેટા બકરા પાડે છે. પછી ડબ્બા ડબ્બીમાં ચીજો રાખું, જોખી આપવા તાજવા રાખું, કહો તમે હું કોણ છું. ડબ્બા ડબ્બીમાં કાટલા રાખી છે, બરોબર છે? ચીજો રાખીએ જે નાના નાના આવે છે. પછી એને એને તોલવા, જોખી એટલે તોલવા માટે, તોલવા માટે શું રાખે છે? ત્રાજવા રાખે છે. બોલો એ કોણ છે? તમે બધા, તમને બધાને ખબર હશે, તમે બધા દુકાનમાં જતા હશો, શાકભાજી લેવા જાઓ છો, એ છે. તો દુકાનની અંદર જે તોલે છે એ એ વ્યક્તિને શું કહેવાય છે? વેપારી. શું કહેવાય છે? વેપારી. ટીપુ લોડુ કાઢું ધાર, કહો દાતરડા નીકે તલવાર, કહો તમે હું કોણ છું. લોડુ ટીપી અને તલવારથી ધાર કાઢે છે, દાતરડા નીકે તલવારથી ધાર કાઢે છે, એ કોણ છે? કોણ લોડુ ટીપે? તમને જોડકડામાં પણ મેં સમજાવ્યું હતું. કોણ ટીપે? લુહા. કોણ ટીપે છે? કોણ ટીપે છે? લુહા. આ બધા કારીગર. શું કહેવાય? તમને પત્ર લેખન માં કાગળ મેં બતાવ્યું હતું, તો એ કાગળ આપવા કોણ આવે છે? ટપાલ. કોણ આપે છે? ટપાલ. હવે આવી રીતે આપણે આ ઉખાણા લખ્યા, એના જવાબ લખ્યા. હવે એમાં મને ઓળખવા આપ્યું છે. જો તમને આપ્યું છે, જો મને ઓળખી મારું નામ લખો. હું લાકડામાંથી વસ્તુ બનાવું છું, રંધો ચલાવું છું, ટેબલ ખુરશી બનાવું છું. એ કોણ કરે છે? એ કોણ બનાવે છે? રંધાનો ઉપયોગ કોણ કરે? સુથાર. પછી હું ખેતર ખેડું છું, હું અનાજ પકવું છું, જગતનો તાત કહેવાઉં છું. તો કોણ છે? ખેડૂત. હું કાપડ માપું છું, આડો ઊભું કાપું છું, પેન્ટ શર્ટ બનાવું છું. તો પેન્ટ શર્ટ કોણ બનાવે? દરજી. ચાકડો ચલાવું છું, માટલા ઉતારું છું, તો એ કોણ કરે છે? કુંભાર. બરાબર છે? તો ચાલો, આપણે મને ઓળખી મારું નામ લખવાનું છે એમાં લખવાનું છે. હું લાકડામાંથી વસ્તુઓ બનાવું છું, હું રંધો ચલાવું છું, ટેબલ ખુરશી બનાવું છું. કોણ બનાવે છે ટેબલ ખુરશી? સુથાર. કોણ બનાવે છે? હું ખેતર ખેડું છું, હું અનાજ પકવું છું, હું જગતનો તાત કહેવાઉં છું. જગતનો તાત કે છે? કેમ તાત એને કહો? કારણ કે આપણને અનાજ પકવીને આપણને આપે છે, આપણું જીવન ચલાવે છે, તો એવું કોણ કરે છે? ખેડૂત. કોણ કરે છે? ખેડૂત.
છે તો આ રીતે આપણે તમને ઉખાણામાંથી ઉત્તર લખાવ્યા મને ઓળખી મારું નામ લખાવ્યું તમારે પીડીએફ ફાઇલ આવે એ પ્રમાણે તમારે લખવાનું છે ફરી પાછા આવતા વિડીયોમાં ફરી મળીશું આવજો